ચાલો જોઈએ આપણે આજે સબમિટ 5.2 બરાબર તેની અંદર આઠ દાખલા આપણે શીખવાના છે તો ચાર ઓલરેડી આપણે શીખી ગયેલા છે એમાં દાખલો પહેલો છે કે y બરાબર sin x નો વર્ગ વત્તા 5 બરાબર આ બાજુ ભી તમે dx લેવો આ બાજુ ભી તમે dx લેવો તમે બંને બાજુ dx લેવો બરાબર ઓકે એટલે પહેલું સેકન્ડ તમને ખરેખર આગળ આવડી ગયું બરાબર એમાં કોઈ જડ નથી મારવાની ચાલો હવે મિત્ર તમે વાત કરી તમારે પહેલું પાડવાનું છે જીવડું અને બીજું પાડવાનું છે ડબ્બો અને આપણે સારી ભાષામાં સમજીએ તો સાંકળનો નિયમ કહેવાય છે શું કહેવાય સાંકળનો નિયમ આપણે પહેલા કરવાનું છે જીવડાનું વિકલન કરવાનું જીવડાનું વિકલન કરવાનું છે અલ્લાહ ઓકે તો સાઈન નું વિકલન આગળ મેં તમને વાત કરી કે સાઈન નું વિકલન cos અને cos નું વિકલન માઈનસ સાઈન એટલે સાઈન નું વિકલન cos x પણ અહીંયા x નથી લખવાનો તેની જગ્યા પર પાછળ જે પદ છે બરાબર જે વિધેયનું સંયોજન થયેલું છે તે લખવાનું છે x નો વર્ગ વત્તા 5 અને તેનું જ પાછું વિકલન તમારે લખવાનું છે એટલે યાદ રાખજો કે પહેલા જીવડાનું વિકલન અને પછી ડબ્બાનું વિકલન ડબ્બાનું વિકલન કરીએ કે x નો વર્ગ વત્તા 5 બરાબર આનું વિકલન x ની ઘાત આવે x ની ઘાત ગમે તે ઘાત આવે ઘાત આકાર અને ઘાતમાં ઘટાડો વિકલન તો x² નું વિકલન 2x ઘાત આકાર અને ઘાતમાં ઘટાડો પાંચમું વિકલન 0 એટલે આપણને શું મળી ગયું 2x cos x નો વર્ગ વત્તા 5 આ તમારો પહેલો દાખલો થઈ ગયો દાખલો નંબર 2 આ જ વસ્તુ યાદ રાખો કે જીવડું અને ડબ્બો બીજું કંઈ નથી કરવાનું આની અંદર દાખલો નંબર 2 y બરાબર cos ઇન બ્રેકેટ sin x આ બાજુ dx આ બાજુ dx એટલે પહેલું સંકેત હવે આખા ગામને આવડી ગયું છે બરાબર કે બંને બાજુ dx લઈ લેવાનો વિકલનનો સંકેત બંને બાજુ dx લઈ લીધો હવે મારો જીવડું અને મારો ડબ્બો બરાબર તમારે પહેલા કરવાનું છે જીવડાનું વિકલન તો cos નું વિકલન શું વાત કરી તો cos નું વિકલન માઈનસ થાય જ્યાં c આવે ત્યાં ચી ચી કરવાનું માઈનસ કરવાનું છે c આવે ત્યાં માઈનસ વિકલન આવશે જો તમે cos માઈનસ cot માઈનસ cos માઈનસ એટલે તમારે આ માઈનસ આનો વિચારવાનો પ્રશ્ન નથી દીકરા જ્યાં c આવે ત્યાં માઈનસ જ્યાં c આવે ત્યાં માઈનસ બરાબર છે દીકરા ચાલો તો cos નું વિકલન માઈનસ sin કોણ પાછળ x પછી લખવાનો પાછળ જે ખૂણો હોય તે લખો બરાબર અને જે પાછળ ખૂણો લખો તેનું પ્રેમથી પાછું વિકલન કરી નાખો દીકરા એટલે નંબરનું વિકલન તો માઈનસ sin sin x અને આનું વિકલન sin x શું થાય cos x આશા રાખીશ કે વિડિયો તમને આવડી ગયા ચાલો આગળ દાખલા નંબર 3 જો થર્ડ વન y બરાબર sin ax વત્તા b આ બાજુ b dx આ બાજુ પણ b dx વિકલનનો સંકેત હવે પાડો જીવડું અને ડબ્બો તમને ખબર છે પેલા જીવડાનું વિકલન બરાબર તો જીવડાનું વિકલન એટલે કેટલી વાર કહ્યું sin નું cos અને cos નું માઈનસ sin ક્યાં જ રહી ગયો છે દીકરા તમે sin નું cos cos નું માઈનસ sin બરાબર ચાલો તો sin નું cos કોણ પાછળ જે ખૂણો એ લખવાનું દીકરા પણ હવે ડબ્બાનું વિકલન હવે ગઈ કાલે જે આપણે વાત કરી cos ax b બરાબર લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી x નું વિકલન કેટલું થાય તો x નું વિકલન 1 યાદ કરાઈ રહ્યું પાછું b dx ઓફ x નું વિકલન 1 અને b dx ઓફ રૂટ x નું વિકલન 1 1 2 રૂટ x એટલે a x નું વિકલન 1 અને અચળ નું વિકલન 0 તો શું જવાબ આવી ગયો a ગુણ્યા એટલે a એટલે આપણે આગળ લખી દીધું cos ax b બરાબર ચાલો એની આગળ પણ આપણે કેટલા ચોખ્ખો આપણો એક્ઝામ્પલ નંબર 4 y બરાબર sec tan અને રૂટ x ચાલો બંને બાજુ dx લઈનો વિકલનનો સંકેત x પ્રત્યે વિકલન કરતા dx ઓફ sec tan અને રૂટ x ઓકે કેટલા વિધેય છે તો જીવડું છે ડબ્બો છે અને લીટી છે ત્રણ વિધેય છે એવું કોઈ જરૂર નથી ચાર વિધેય આપે પાંચ વિધેય આપે પણ કરવાનું આ કે ભાઈ પહેલા જીવડાનું વિકલન તો જીવડાનું વિકલન શું છે જીવડાનું વિકલન sec x tan x એટલે sec x નું વિકલન
into 10x પણ x નથી લખવાનો તમારે sec બરાબર x ની જગ્યા પર પાછળ જે છે તે બધું જ લખવાનું દીકરા 10 x ની જગ્યા પર પાછળ જે છે તે બધું લખવાનું છે દીકરા ખરેખર આગળ અને તેનું પાછું d dx of 10 root x ચાલો આ બધું એમાં જ sec 10 root x બરાબર 10 10 root x ચાલો બરાબર હવે 10 નું વિકલન તો 10 નું વિકલન શું છે તો 10 નું વિકલન છે sec નો વર્ગ x 10 નું વિકલન શું છે દીકરા sec નો વર્ગ અને x 10 નું વિકલન શું છે sec square x એટલે sec નો વર્ગ અને અહીં આપણે કોણ લખવાનું root x અને root x તો તમે પાછું કરી નાખો આ કેવી રીતે રાખો બરાબર પહેલા તમે જીવવાનું કર્યું તો sec x into 10x પછી તમે ડબ્બાનું કર્યું પણ ડબ્બાનું મેં કહ્યું 10x નું sec square x અને પછી તમે root x નું કર્યું root x નું શું નીકળે છે 1 upon 2 root x ચાલો આવી ગયો ચાલો દાખલો નંબર દીકરા 5 નો 8 8 દાખલા જોવાના છે દીકરા 10 into 1 દાખલો છે સૌ તો આપણે પતી ગયો છે ખરેખર આગળ ચાલો દાખલો નંબર 5 નો y બરાબર sin ax વત્તા b ના છેદમાં cos cx વત્તા d ચાલો બંને બાજુ d dx બંને બાજુ d dx sin ax વત્તા b cos cx વત્તા d બરાબર ચાલો ભાગાકાર આપણો નિયમ તમને પહેલા યાદ હશે ભાગાકાર નિયમમાં પહેલા છેદનો વર્ગ લખો ભાગાકારના નિયમમાં પહેલા છેદ જીવમાં હોય તેનો વર્ગ લખી દેવાનો ભાગાકારના નિયમમાં છેદનો વર્ગ લખી દેવાનો ભાગાકારના નિયમમાં તમને યાદ હશે કે gx સ્ક્વેર આવે છેદનો વર્ગ આવે છેદનો વર્ગ હવે દીકરા છેદ એમાં જ અંશનું વિકલન વચ્ચે ઓછા આવે ભાગાકારના નિયમમાં અંશ એમાં જ અને છેદનું વિકલન cos cx d બરાબર છે પહેલા અંશનું વિકલન અને પછી છેદનું વિકલન છેદ એમાં એમાં કોઈ હળી નથી કરવાની એના cos નો વર્ગ cx વત્તા d cos cx વત્તા d બરાબર sin નું વિકલન અત્યારે આપણે શીખી ગયા બરાબર બીજો કોન્સેપ્ટ આપણે શીખી ગયા sin નું વિકલન cos ax વત્તા d પણ અંદર નું પાછું કરવાનું ax વત્તા b નું x નું 1 આવે x નું 1 અને b નું 0 એ એ આગળ લખો માઈનસ sin ax વત્તા b cos નું વિકલન cos નું વિકલન શું આવે માઈનસ sin એટલે માઈનસ sin અમારે કારણે આગળ પ્લસ કરી દીધું cos નું વિકલન માઈનસ એટલે માઈનસ માઈનસ એટલે પ્લસ કરી દીધું cos નું વિકલન sin cx + b અને d ને c બરાબર આમાં હવે કોઈ મિશ્રણ થતું નથી દીકરા એટલે આનો મિશ્રણ હવે કરવાની જરૂર નથી આ જવાબ આપો બરાબર ચાલો દાખલો નંબર 6 y બરાબર ખાલી 8 જ દાખલા છે દીકરા દાખલો નંબર 6 y બરાબર cos x ³ into સોરી sin² ચાલો બંને બાજુ pdx લેવો વિકલનનો સંકેત x પ્રત્યે વિકલન કરતા cos x નો ઘન into sin નો વર્ગ x ની 5 ઘાત બંને બાજુ વિકલન કરી લો બરાબર ચાલો હવે દીકરા ગુણાકાર કરો ગુણાકારનો નિયમ એટલે a એમ જ એક નું વિકલન બરાબર ચાલો ખબર પડી ગઈ કે a એમ જ એક નું વિકલન આપણે અગિયાર સેન્ટમાં શીખી ગયેલા છે દાખલા તરીકે હું અણુ વિકલન કરું તો પહેલું પદ એમાં જ અનુવિકલન કર્યું આપણે બરાબર ચાલો વચ્ચે વત્તા વત્તા હવે આ એમાં જ અનુવિકલન કોઈ નું વિકલન આગળ પાછળ કરો ચાલશે આ ગુણાકાર નો નિયમ વચ્ચે વત્તા છે તમે કોઈ પણ એક નું કરો ને એક જ એક એમ જ બરાબર દાખલા તરીકે અણુ કરો તો આ એમ અણુ કરો તો આ એમ દાખલા તરીકે અણુ કર્યું અને પછી આની વાલી આવે ત્યારે આ એમ જ બરાબર ખ્યાલ આવી ગયો ચાલો હવે દીકરા આ એમ cos x નો ઘન કોઈ sin²
સ્ક્વેરનું વિકલ્પ ત્રિકોણમિતિની ઘાત આવે કોઈ પણ વિધેયની ઘાત આવે એટલે પહેલા આપણે x ની ઘાતનું સૂત્રનો ઉપયોગ કરવાનો કે ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો બરાબર જ્યારે ભી ત્રિકોણમિતિની ઘાત આવે ત્યારે તમારે ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો કરવાનો દાખલા તરીકે cos ની 5 ઘાત આવે તો ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો કરવાનો અને તેનું પાછું તો cos x નું પાછું માઈનસ sin x તો sin x નું પાછું તો cos x ની 5 ઘાત અને x ની 5 ઘાત પાછું ના છેદમાં 2 √x આવું કરી લીધા દીધા આ ખૂણો છે